नमस्कार मित्रों, आप सर्व साथियों नु अपने YouTube चैनल मा फरी एक वक्त दिल थी स्वागत छे। અત્યારના તાજા અને મહત્વના સમાચાર, કોરોનાની ચોથી લહેર અને આઈઆઈટીનો દાવો, મોંઘવારીનો મોટો ફટકો અને સીધા 110 રૂપિયાનો વધારો જેવા સમાચાર જાણીએ મિત્રો। એ પહેલા આપ જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને અગત્યના સમાચાર અમે સૌથી પહેલા આપને પહોંચાડતા રહેશું। વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને વધુને વધુ તમારા મિત્રોને વોટ્સઅપમાં શેર કરજો। સૌથી પહેલા ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હીમાં વરસાદ પડી શકે છે, તો બીજી તરફ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે। માર્ચમાં રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ છે। બિહારમાં હવામાન શુષ્ક રહેશે। બીજી તરફ પંજાબમાં 6-8 માસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને વચ્ચે વચ્ચે વરસાદ પણ પડશે। ત્યારબાદ રાજસ્થાન પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલની 4,588 જગ્યા માટે ભરતી પરીક્ષા 13-16 મે દરમિયાન લેવામાં આવશે। આ પદો માટે 18 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે। આ ભરતીમાં પોલીસ કોમ્યુનિકેશન કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ ડ્રાઈવર, કોન્સ્ટેબલ બેન્ડ એન્ડ કોન્સ્ટેબલની જગ્યા ઉપર ભરતી કરાશે। ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક કસોટી અને દસ્તાવેજની ચકાસણી બાદ કરવામાં આવશે। ચિંતાજનક સમાચાર, કોરોનાની ચોથી લહેર। આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે 22 જૂનથી કોરોનાની ચોથી લહેર આવી શકે છે। ચોથી લહેર 23 ઓગસ્ટની આસપાસ ટોચ પર આવશે અને 22 ઓક્ટોબર સુધીમાં ધીમી પડશે। આ શોધ મેકાર્કી વેબસાઇટ પર પ્રકાશિત થયેલી છે, જોકે આઈઆઈટી કાનપુરના વરિષ્ઠ વૈજ્ઞાનિકે આ દાવા પર પોતાની મહોર લગાવી નથી। આગળના મહત્વના સમાચાર, વૈશ્વિક અર્થવ્યવસ્થા પર કોરોનાની અસર ઓછી થતાં વિશ્વભરમાં ગેસની માંગની સાથે અછત પણ સર્જાય છે, પરંતુ 2021માં તેનો પુરવઠો વધારવા માટે પગલાં લેવાયા નથી। ભારતમાં ગેસના ભાવ ઓક્ટોબર અને એપ્રિલમાં નક્કી કરાય છે, જેની અસર પાછલા ત્રિમાસિક ગાળાની છે। આ સંજોગોમાં ભારતમાં ઘરેલું ગેસની કિંમત એપ્રિલમાં બમણી થશે। ગેસની અછતથી સીએનજી, પીએનજી અને વીજળીના ભાવમાં પણ વધારો થઈ શકે છે। ત્યારબાદ મધ્યમ વર્ગ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો। ફરી એકવાર ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે। ભાવ વધારાની સાથે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ 2500 રૂપિયાને પાર પહોંચ્યું છે, જેને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાયું છે। સિંગતેલના ભાવમાં 70 રૂપિયાનો તો કપાસિયા તેલના ભાવમાં એક દિવસમાં 110 રૂપિયાનો વધારો ઝીકાયો છે।